हेलो विद्यार्थी मित्रों, बाल गोकुलम शैक्षणिक संस्था में आपनु स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे हवे करीए छीए रिविजन। तो एमां आपणे त्रीजू चेप्टर छे ए जोईए, वर्णमाला का सविचित्र परिचय। तो वर्गमाला में जे आपणने चित्र आपेला छे एने आपणे ओळखीए अने आपणे एना शब्द छे ए ओळखवाना छे के स्वर छे के व्यंजन। तो विद्यार्थी मित्रों, आ जे आपेला चित्र छे ए बधा स्वरना शब्दमां आवे छे। तो स्वर एटले के गळामांथी निकळता शब्द, अने जे मोढा अथवा तो जीभ अथवा होठथी जे बोलाता होय ए अक्षरोने कहेवामां आवे छे व्यंजन। तो विद्यार्थी मित्रों, स्वरना आपणे शब्द जोईए के जे मूळाक्षर एटले के पहेलो अक्षर जे होय ए जे छे ए स्वर छे के व्यंजन छे एना आधार ऊपर आपणे आखो शब्द स्वरनो छे के व्यंजननो ए नक्की थाय छे। विद्यार्थी मित्र, पहेलुं आपणने चित्र आप्युं छे ए छे दाडमनुं, जेने हिंदीमां कहेवामां आवे छे अनार। तो अ अक्षर छे ए स्वर छे, एटला माटे आखो शब्द केवो बन्यो अनार, ए आखो शब्द छे ए स्वरनो बने छे। एवी ज रीते केरी, तो केरीने हिंदीमां कहेवामां आवे छे आम। तो विद्यार्थी मित्रों, आमनो मूळाक्षर एटले के पहेलो अक्षर छे आ, ए छे स्वर, तो आखो शब्द बनशे स्वरनो। विद्यार्थी मित्रों, एटला माटे आम छे ए स्वरनो शब्द छे। विद्यार्थी मित्रों, ऊपर आपेलो शब्द तमारे नीचेनी खाली जग्यामां लखवानो छे। तो आ पहेला पेजमां जे बधा आपेला छे विद्यार्थी मित्रों, ए बधा स्वरना शब्दो छे। विद्यार्थी मित्रों, हवे जोईए आपणे व्यंजनना शब्दो। तो जुओ विद्यार्थी मित्र, बाजूना पेजमां જેમાં વ્યંજન લખેલું છે, જે આપણને આપેલા છે બધા શબ્દ છે એ વ્યંજનના છે, કેમ કે પહેલો મૂળાક્ષર છે શબ્દ અક્ષર એ છે વ્યંજનનો, એટલા માટે આખો શબ્દ બનશે વ્યંજનનો। તો એમાં આપણને કમળનું ચિત્ર આપેલું છે પેલું વિદ્યાર્થી મિત્ર, ક ફોર કમળ। તો કમળને હિન્દીમાં કહેવામાં આવે છે કમલ, તો કમલમાં ક છે એ વ્યંજનનો અક્ષર છે, તો એટલા માટે આખું કમળનો જે શબ્દ છે એ વ્યંજનનો બનશે, એટલે એ વ્યંજનનો શબ્દ છે એ નીચેની ખાલી જગ્યામાં લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જુઓ હવે બાજુમાં એક સસલાનું ચિત્ર દેખાય છે। તો સસલું છે એને હિન્દીમાં કહેવામાં આવે છે ખરગોશ, તો ખરગોશ છે એ ખરગોશ છે એ હિન્દી શબ્દ છે। એમાં પહેલો અક્ષર મૂળાક્ષર કયો છે વિદ્યાર્થી મિત્રો, તો એ છે વ્યંજનનો અક્ષર, એટલા માટે આખો શબ્દ છે એ વ્યંજનનો બનશે વિદ્યાર્થી મિત્રો, તે પણ તમારે નીચેની ખાલી જગ્યામાં લખી લેવાનો છે। તો આ બધા છે એ વ્યંજનના છે, અને પહેલા આપણે જે જોયા એ સ્વરના શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે તેનો પહેલો મૂળાક્ષર શબ્દ હોય અક્ષર હોય છે એ જે હોય છે એ પ્રમાણે એનો આખો શબ્દ છે એ સ્વર છે કે વ્યંજન છે એ સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો। હવે પાછળના પેજમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણને વ્યંજનના શબ્દો આપેલા છે, જે શબ્દ ઓળખી અને આપણે શું કરવાનું છે એને નીચે લખવાના છે કે એ સ્વર છે કે વ્યંજન। તો આ પાછળના બીજા છે એ બે પેજ, એ પણ આપણને વ્યંજનના આપેલા છે, કેમ કે એનું મૂળાક્ષર છે એ વ્યંજન છે, એટલા માટે આખો શબ્દ છે વ્યંજન બને છે। કલમનો આટલા બે પેજ છે એ વ્યંજનના છે વિદ્યાર્થી મિત્રો, જે નીચે ખાલી જગ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે એના શબ્દો છે એ લખી લેવાના છે, જે તમને આપ્યા છે બુકમાં એ જ પ્રમાણે તમારે ઉપરથી નીચે અહીંયા લખવાના છે વિદ્યાર્થી મિત્રો। બાય બાય વિદ્યાર્થી મિત્રો।